કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 માં વિષય જીકે માં પ્રકરણ 57 યુએનઓ એટલે કે યુએનઓ ની એજન્સીઓ વિશે જોવાનું છે, બરોબર? તો આપણે યુએનઓ ની એજન્સીઓ ના જે ચિહ્નો આપેલા છે તે ચિહ્નોની આપણે ઓળખવાના છે અને એજન્સીઓ ના નામ આપણે લખવાના છે, બરોબર? તો આપણે તે જોઈશું, તે હું તમને પીડીએફ મોકલાઈશ એટલે એમાં જે चित्र ऊपर थी आपने खबर पड़ी जैसे, बराबर? तो मैं जे क्रम छे तमारी चोपड़ी में क्रम मुजब लीधेलू छे, पहेलू छे, पहेलू चित्र आपेलू छे आईलो, बराबर? आईलो नु छे, तो आईलो चित्र नु आपने समझी लईशु। आईलो नु आपने जोईशु तो इंटरनेशनल लेबर, बराबर? आईलो एटले के इंटरनेशनल लेबर। તો અને તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનું વડું મથક જીનીવાના સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે, બરોબર? તો આપણે આઈલો વિશે થોડીક માહિતી પણ મેળવી લઈશું, બરોબર? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન શું થશે? આઈલોનો મતલબ શું થશે? તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, બરોબર? અહીં ભલે લખ્યું નથી પણ તમારે સમજી જવાનું કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનું વડું મથક જે છે તે જીનીવાના સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે। તો આપણે થોડીક માહિતી પણ મેળવી લઈશું આઈલોની, બરાબર? ઈસવીસન 1920 માં લીગ ઓફ નેશન્સ સાથે સ્થપાયેલી સંસ્થા વિશ્વના કામદારોનું જીવન ધોરણ સુધારવા સતત પ્રયત્નશીલ છે, બરાબર? હવે 1920 ની વાત કરી છે તો ઈસવીસન 1920 માં લીગ ઓફ નેશન્સ સાથે સ્થપાયેલી 1920 માં લીગ ઓફ નેશન્સ સાથે સ્થપાયેલી જે સંસ્થા હતી તે સંસ્થાના જે કામદારોનું જે જીવન ધોરણ છે તે જીવન ધોરણ સુધારવા માટે સતત પ્રયત્નો થતા રહ્યા છે, બરોબર? ત્યાર પછી આપણે બીજો નંબર જોઈશું, તો બીજા નંબરમાં છે ફાઓ। ફાઓનું આપણે શું થશે? તો ફાઓનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ફૂડ એટલે ફાઓ એટલે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, બરોબર? તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનું જે વડું મથક છે તે રોમ ઇટલી ખાતે આવેલું છે। તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો રોમ ઇટલી ખાતે આવેલું છે અને તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ફાઓની? તો ફાઓની સ્થાપના ઈસવીસન 1945માં કરવામાં આવી હતી। ખેતીવાડીને ઉત્તેજન મળે અને લોકોને પૌષ્ટિક આહાર મળે તેમજ લોકોનું જીવન ધોરણ અને સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયત્નો આ સંસ્થા કરે છે। અહીંયા શું કીધું છે કે ખેતીવાડીને ઉત્તેજન મળે, બરાબર? ખેતીવાડીને ઉત્તેજન મળે અને લોકોને પૌષ્ટિક જે આહાર મળે અને લોકોનું જે જીવન ધોરણ અને સ્વાસ્થ્યમાં સુધારો થાય, સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયત્નો આ સંસ્થા કરે છે। કઈ સંસ્થા? તો ફાઓ સંસ્થા, બરોબર? તો આપણે ત્રીજો નંબર જોઈશું, ત્રીજા નંબરમાં છે આઈએમઓ। તો આઈએમઓ નું જોઈશું તો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, બરોબર? આઈએમઓ નું શું થશે? તો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન। ત્યાર પછી આપણે ચોથો નંબર જોવાનો છે, ચોથા નંબરમાં છે ડબલ્યુએચઓ, બરોબર? તો આપણે ડબલ્યુએચઓ નું જોઈશું, તો ડબલ્યુએચઓ નું જોઈશું તો આપણે ડબલ્યુએચઓ નું જોઈશું તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ડબલ્યુએચઓ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરોબર? તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનું જે વડું મથક છે તે જીનીવા ખાતે આવેલું છે। તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તેની જે સ્થાપના હતી તે તેની સ્થાપના 1948માં કરવામાં આવી હતી। હવે તેમાં પણ આપણે જોઈશું ડબલ્યુએચઓ વિશે થોડીક માહિતી મેળવી લઈશું, તો વિશ્વના લોકોના સ્વાસ્થ્યનું ધોરણ ઊંચું લાવવા, બરાબર? અને રોગો ફેલાતા અટકાવવા માટે રોગ પ્રતિકારક દવાઓનું સંશોધન કરે છે। ડબલ્યુએચઓ શું કરે છે? તો વિશ્વના લોકોનું સ્વાસ્થ્યનું જે જીવન ધોરણ છે તે જીવન ધોરણ ઊંચું લાવવા માટે અને જે રોગ હોય છે, રોગો થતા હોય છે તે રોગોને ફેલાતા અટકાવવા માટે તે રોગ પ્રતિકારક દવાઓનું સંશોધન કરે છે, બરાબર? કોણ કરે છે? તો ડબલ્યુએચઓ। ત્યાર પછી આપણે પાંચમો નંબર જોવાનો છે, પાંચમા નંબરમાં છે આઈએમએફ, બરાબર? તો આઈએમએફ નું પણ આપણે જોઈ લઈશું, તો ઇન્ટરનેશનલ
મોનેટરી ફંડ થશે બરોબર આઈએમ એફ એટલે શું તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તેનું વડુ મથક ક્યાં આવેલું છે તો તેનું વડુ મથક વોશિંગ્ટન ડીસી એટલે કે યુએસએ ખાતે આવેલું છે બરોબર તો આપણે તે પણ જોઈ લઈશું તો તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી આઈએમએફ ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો 1945 ના વર્ષમાં કરવામાં આવી હતી કોની સ્થાપના તો આઈએમએફ ની સ્થાપના તેમાં આપણે થોડીક માહિતી મેળવીશું કે વિશ્વના કેટલાક દેશો એ સભ્ય બની આ ફંડ ઉભો કર્યું છે બરોબર વિશ્વના કેટલાક જે દેશો છે તે દેશો એ શું કર્યું છે તો એ સભ્ય બન્યા છે અને સભ્ય બની અને આ ફંડ તેમણે ઉભો કર્યો છે તેમનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે પછાત હોય તેવા દેશોને આર્થિક મદદ કરવાનો આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ કરવાનો તે દ્વારા રોજગારીની તથા આવકની તકો ઊભી કરવાનો તથા દુનિયાના વેપારની સમતુલા જાળવી હુંડિયામણમાં સ્થિરતા લાવવાનો છે તો હવે આપણે જોઈશું કે વિશ્વના કેટલાક દેશોએ શું કર્યું છે તો સભ્ય બની અને એક ફંડ ઊભો કર્યું છે બરોબર ત્યાર પછી તેમનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો આર્થિક રીતે પછાત હોય તેવા દેશોને આર્થિક મદદ કરવાનો જે દેશ પછાત હોય તે દેશને શું કરવાનું તો મદદ કરવાની અને આંતરરાષ્ટ્રીય વેપારને વૃદ્ધિ કરવાની આંતરરાષ્ટ્રીય વેપારમાં શું કરવાનું તો વધારો કરવાનો વૃદ્ધિ કરવાની તે દ્વારા રોજગારીની તક તથા આવકની તકો ઊભી કરવાનો હતો બરાબર રોજગારીની પણ એટલી તકો ઊભી થાય અને આવકની તકો પણ એટલી ઊભી થાય તથા દુનિયા વેપારની સમતુલા જાળવવા માટે હુંડિયામણમાં સ્થિરતા લાવવાનો હતો બરાબર કઈ આ કોણ છે તો આઈએમએફ નું છે બરાબર અને આઈએમએફ એટલે શું તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેને આપણે કહીએ છીએ ત્યાર પછી આપણે છઠ્ઠો નંબર જોઈશું છઠ્ઠા નંબર પર છે યુનિસેફ બરાબર તો યુનિસેફ માં આપણે જોઈશું તો યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફાઉન્ડ બરાબર યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફાઉન્ડ તેનું વડુ મથક ક્યાં આવેલું છે તો તેનું જે વડુ મથક છે તે ન્યુયોર્ક યુએસએ ખાતે આવેલું છે કોણ વડુ મથક તો યુનિસેફ નું વડુ મથક તે ન્યુયોર્ક યુએસએ ખાતે આવેલું છે બરોબર તો આપણે છઠ્ઠા નંબરમાં થોડીક માહિતી અને તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો આપણે તે પણ જોઈ લઈશું તો તેની સ્થાપના 1946 ના વર્ષમાં કરવામાં આવી હતી તેનું આખું નામ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ છે બરોબર તેનું મુખ્ય મથક ક્યાં છે તો ન્યુયોર્કમાં હમણાં જ આપણે જોઈ ગયા હતી આ પણ યુએનની બાળકો માટેની એક પેટા સંસ્થા છે બરોબર કોના માટેની છે તો બાળકો માટેની જ એક પેટા સંસ્થા છે વિશ્વના બાળકોને તે મદદ કરે છે વિશ્વના બાળકોને શું કરે છે તો વિશ્વના બાળકોને તે મદદ કરે છે સભ્ય દેશો યુનિસેફને ફરજિયાત રીતે આર્થિક મદદ કરે છે બરોબર સભ્ય દેશો શું કરે છે તો સભ્ય દેશો જે છે તે યુનિસેફને ફરજિયાત રીતે તે આર્થિક રીતે મદદ કરતા હોય છે ત્યાર પછી આપણે સાતમા નંબર જોઈશું સાતમા નંબર પર છે ડબલ્યુએમઓ ડબલ્યુએમઓ એટલે શું તો વર્લ્ડ મેટ્રોલોજિકલ બરોબર ઓર્ગેનાઇઝેશન છે મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી આઠમો નંબર જોઈશું આઈસીએઓ બરોબર તેનું પૂરું નામ શું છે તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન છે ત્યાર પછી આપણે લાસ્ટ નંબર જોવાનો છે તો લાસ્ટ નંબર પણ જોઈ લઈશું આઈએઈએ બરોબર તેનું નામ શું છે તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે બરોબર તો આઈએઈએ પણ આપણે લાસ્ટ જોઈ લઈશું નવમો નંબર તો આ જે એજન્સી છે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી બરોબર તેના વિશે જેને આપણે આઈએઈએ કહીશું તે ક્યાં આવેલી છે તેનું વડુ મથક ક્યાં આવેલું છે તો તેનું વડુ મથક જે છે તે વિયેના ખાતે આવેલું છે અને તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો તેની જે સ્થાપના હતી સોરી હા બરોબર છે તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો તેની સ્થાપના 1958ના વર્ષમાં કરવામાં આવી હતી અણુશક્તિના શાંતિમય ઉપયોગ માટે તેની સ્થાપના થઈ હતી બરોબર શાના માટે કરવામાં આવી હતી તો અણુશક્તિના શાંતિમય ઉપયોગ માટે તેની સ્થાપના કરવામાં આવી હતી વિનાશકારી અણુપ્રયોગો બંધ થાય તે માટે આ સંસ્થા પ્રયત્નશીલ છે બરોબર જે વિનાશ થઈ રહ્યો છે તો વિનાશકારી જે અણુપ્રયોગો બંધ થાય તે માટે આ સંસ્થા શું કરે છે તો હંમેશા માટે કોશિશ કરે છે પ્રયત્નશીલ રહે છે તો વિદ્યાર્થી મિત્રો તમને જે પણ પીડીએફ મોકલવામાં આવે
તે તમારે CW મુજબ AW ની નોટમાં લખવાનો રહેશે. થેન્ક યુ.